ગત વર્ષના મે મહિનામાં વિજય બહાદુર કામીના પત્નીની હત્યા ધ્રુવ જયેશ રામાણી નામના આરોપી દ્વારા કરવામાં આવી હતી, જેમાં આશરે 4 માસ બાદ ગુજરાત હાઈકોર્ટે આરોપીને 10 લાખ રૂપિયા જમા કરાવી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે ફરિયાદી જામીન અરજીના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કરતા આરોપી ધ્રુવ રમાણી કોર્ટમાં તારીખ હોવાથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે એ સમયે આરોપી સામે તરફથી આવતા આરોપી ધ્રુવ રમાણીને ફરિયાદીને ધક્કો મારી ગાળોગાળી કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના વિરોધમાં ફરિયાદી ઉમરા પોલીસ મથકે જતા ઉમરા પોલીસ માત્ર અરજી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ગત મે 26 તારીખ 2017 ના રોજ દુર્ગા વિજય કામીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેમાં ઉમરા પોલીસે કેસમાં ઢીલાઈ મૂકે આત્મહત્યાનો કેસ દાખલ કર્યો હતો. જોકે ફરિયાદી દ્વારા હજારો વખત ઉમરા પોલીસના પગથિયા ચડ્યા ઉતર્યા બાદ ઉમરા પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હતી, જેના વિરોધમાં 3 માસ બાદ ફરિયાદી વિજય હાઈકોર્ટમાં જઈ ન્યાયની માંગણી કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ ઉમરા પોલીસને હત્યાનો ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. છતાં પણ ઉમરા પીઆઈએ હાઈકોર્ટના આદેશનો હુકમ નહીં માનતા અંતે ફરિયાદી સુરત શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરતા, જેના બાદ 24 કલાકની અંદર જ ઉમરા પીઆઈને હત્યાનો ગુનો દાખલ કરી આરોપી ધ્રુવ જયેશ રમાણીની ધરપકડ કરી હતી. જોકે એ સમયે ફરિયાદીએ ઉમરા પોલીસને જણાવ્યું હતું કે આ હત્યાના કેસમાં વધુ આરોપીઓ છે, છતાં પણ ઉમરા પોલીસ આજ દિન સુધી કોઈ અન્ય આરોપીઓની ધરપકડ કરી શકી નથી અને હાઈકોર્ટ દ્વારા 4 માસથી જેલમાં બંધ આરોપી ધ્રુવ જયેશ રમાણીને હાઈકોર્ટે 9 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવી અને 1 લાખ રૂપિયા ફરિયાદીને આપવાનો હુકમ કરી આરોપીને જામીન આપી હતી. જોકે ફરિયાદી દ્વારા જામીન અરજી રદ કરાવવા સુપ્રીમ કોર્ટમાં જણાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં આજે 24 તારીખના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તારીખ હોવાથી આરોપી ફરિયાદી અને કોર્ટમાં હાજર હતા, જેમાં આરોપી ધ્રુવે ફરિયાદી વિજયને ધક્કો મારી ગાળો આપી ફરિયાદીને કેસ પાછા લઈ લેવાની ધમકી આપી હતી. જો ફરિયાદી દ્વારા કેસ પરત કોર્ટમાંથી ખેંચવામાં નહીં આવે તો ફરિયાદીને જાનથી મારી નાખવાની આરોપી દ્વારા આપવામાં આવી હતી ધમકી, જેના બાદ આરોપી કોર્ટની અંદર ભાગી ગયો હતો અને ફરિયાદી ઉમરા પોલીસ મથકમાં જઈ ધ્રુવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ઉમરા પોલીસે માત્ર કાગળ પર અરજી લઈ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાંથી રવાના કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે હત્યાના 16 મહિના બાદ પણ ઉમરા પોલીસ માત્ર એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરિયાદીનો આક્ષેપ છે કે આ હત્યા કેસમાં આરોપી ધ્રુવ સાથે વધુ લોકો સંકળાયેલા છે, છતાં પણ ઉમરા પોલીસ આજ દિન સુધી કોઈ અન્ય આરોપીની ધરપકડ કરી શક્યા નથી. કેસ ચાલ રહા હતા, ઉસ કેસ કે લીએ આ તારીખ પડી હતી, તો તારીખ પડી હતી, હમ લોગ કોર્ટ પે આયે થે, કોર્ટ પે આયે તો તારીખ હમારા કોર્ટ કા કામ ખતમ હો ગયા, કે લીએ બોલા ઘર જાઓ, તો હમ લોગ વહાં સે નિકલ રહે થે, કોર્ટ કે બહાર નિકલે થે, તો સામને સે આરોપી આ રહા થા, સામને આરોપી પીછે સે આકે મેરે કો ધક્કા મારા. ક્યા નામ હૈ? ઉસકા નામ ધ્રુવ રામાણી હૈ, ઓર ઉસને મેરે કો ધક્કા મારા, ઓર બોલા મેરે કો તું મેરે કો ધક્કા મારા, મેરે કો મેરે બોલા હે કે, મેરે બોલા તે તું એ કેસ સે પીછે હટ જા, તેરે કો બીબી કો ભી માર દેવા, તેરે કો ભી માર દુંગા, તેરી બીબી કો માર કે મેં 10 લાખ રૂપિયા ભર કે બહાર નિકલાગા, તેરે કો માર કે મેં 20 લાખ ભર કે નિકલુંગા બહાર. મેને બોલા એસા ક્યું બોલતા, રુક રુક, મેં ફોન કરતા પોલીસ કો, મેને પોલીસ કો ફોન લગાયા, ઉસને મેરે કો ધક્કા મારા ઓર વો કોર્ટ કે અંદર ભાગ ગયા, ઓર ઇસકે લીએ મેને 100 નંબર ફોન કિયા, 100 નંબર ફોન કિયા, ફિર ઉસ વહાં સે મેં કમિશનર સાહેબ કો ફોન કિયા, વહાં કમિશનર સાહેબ ને બોલા ઉમરા ચોકી પે જા, ઉમરા ચોકી પે, તો ઉમરા ચોકી ને મેરા અભી ફરિયાદ લિયા નહીં હૈ, તો મેં ઇસીલીએ મેં કમિશનર સાહેબ કે ઓફિસ કે બહાર ખડા હું, ઓર વો અભી નહીં હૈ, 4 બજે મિલેંગે, કે વો મેરે કો ઉન્હોને યે કેસ મેં પહેલે સે ઉન્હોને હેલ્પ કિયા હૈ, મુજે મુજે ઇતના વિશ્વાસ હૈ કે યે કેસ મેં મુજે વો હેલ્પ કરેંગે, મતલબ વો આરોપી હૈ, મુજે મુજે માર દેગા, મેરે છોટે છોટે બચ્ચે હૈ, તો મેં કૈસે રહું યહાં. જો ઉમરા પોલીસ ને ક્યા કિયા? ઉમરા ચોકી ને ફરિયાદ ને મેરી ફરિયાદ લી નહીં, ઉસકો આરોપી કો પકડા, આરોપી કો પકડા હી નહીં, આરોપી કો છોડ દિયા એસા હી. અમરા પોલીસ સ્ટેશન આયા થા, ઉસકા વકીલ વો અંદર સે ઘુસે, કુછ બાત કિયે, લેકિન મેરા મેરા વો લોગ ને ક્યા બાત કિયા, ફિર વો લોગ કો ઉસકો છોડ દિયા, મતલબ હમારી હમારી ને મતલબ મેં પહેલે સે હી, મેરે સાથ પહેલે સે એસા હો રખા હૈ, મેરી બીબી કા મર્ડર હુઆ, મેને મેં પહેલે સે ચિલ્લા રહા હું કે મેરી બીબી કા મર્ડર હુઆ હૈ, ઉમરા પોલીસ ચોકી ને સુની નહીં, જબ જાકે મેને હાઈકોર્ટ સે મેને ઓર્ડર લાયા, જબ ભી ઉન્હોને મર્ડર કા મર્ડર કેસ કા ઉસકે ઉપર 302 કા કલમ લગાયા, ઉસકે બાદ મેં અભી વો જામીન મેં જામીન 10 લાખ રૂપિયા જામીન મેં ભર કે અભી વો છૂટા હૈ, તો વો અભી મતલબ વો ખુલ્લેઆમ ધમકી દે કે જા રહા હૈ મેરે કો, તેરે કો માર દુંગા, તું નેપાલ ચલા જા, તેરે કો મેં માર દુંગા, તેરી બીબી કો માર કે મેં 10 લાખ રૂપિયા ભર કે બહાર નિકલા હું, ઓર તુજે ભી તુજે મારને કે બાદ મેં 20 લાખ રૂપિયા ભરના પડેગા,
तू जा नहीं तो तेरे को मार दूंगा, ऐसा बोला। मैंने सामने से उसको रोका तो वो लोग मतलब मेरे से मेरे को अन्याय न्याय मिल ही नहीं रहा है। जहाँ से मेरे को अन्याय, मैं अभी भी गया, अभी भी मेरा चौकनी मेरी बात सुनी नहीं, तो मेरे को न्याय नहीं मिलेगा। तो क्या करोगे आप? मैं इसके लिए अभी सीपी साहब को मिलता हूँ, मेरे को न्याय नहीं मिले तो मैं फिर क्या करूँगा? वो तो मेरे को मार डालेगा, उसने तो बोला है, धमकी दे रहा है मेरे को, धमकी दे रहा है, तेरे को खुलेआम मार देता हूँ। परवेज कुरैशी साथे सूरज मिश्रा, आजाद न्यूज सूरत।